આજના આ વિડીયોમાં આપણે ડાન્સર, કોરિયોગ્રાફર, એક્ટ્રેસ, સામાજિક કાર્યકર્તા અને લેખક એવા મલ્લિકા સારાભાઈના જીવન વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 9 મે 1953ના રોજ, જ્યારે અમદાવાદમાં મલ્લિકા સારાભાઈનો જન્મ થયો. મલ્લિકાજીના પિતા વિક્રમ સારાભાઈ મોટા અવકાશ વૈજ્ઞાનિક હતા ને તેમના માતા મૃણાલિની સારાભાઈ ખૂબ જ સારા ક્લાસિકલ ડાન્સર હતા. હવે મલ્લિકાજીના બાળપણની વાત કરીએ તો તેઓ બે ભાઈ બહેન હતા, જેમાં મોટા ભાઈ કાર્તિકે સાથે નાનપણમાં તેઓ ખૂબ રમતા. વળી મલ્લિકા સારાભાઈને નાનપણથી જ આત્મસન્માન અને ન્યાય માટે લડવાનો વારસો મળેલો. તેઓ જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં પ્રિન્સિપાલની વિરુદ્ધ ધરણા કરી શાળાની બહાર બેસી જતા. વળી તે વખતે નવાઈની વાત તો એ હતી કે શાળાના પ્રિન્સિપાલ ખુદ તેણીના ફોઈ જતા. વળી મલ્લિકાજીના પિતા વિક્રમભાઈ તો કહેતા કે બંને પરિવારોના લક્ષણો આ છોકરીમાં ખૂબ જ ઉતરી ગયા છે. વળી મલ્લિકાજીએ નાનપણથી જ નૃત્ય શીખવાનું શરૂ કરી દીધું હતું. હવે મલ્લિકા સારાભાઈના શિક્ષણની વાત કરીએ તો તેમણે 1974માં IIM અમદાવાદથી MBA અને 1976માં ગુજરાત યુનિવર્સિટીથી માનસ શાસ્ત્રમાં PhD કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાની માતા દ્વારા સ્થપાયેલી દર્પણ સંસ્થાથી પોતાના કરિયરની શરૂઆત કરેલી. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરેલી, જેમાંથી સૌથી પહેલાંની 3 ફિલ્મો તો રિલીઝ પણ નહોતી થઈ શકી. ત્યારબાદ 1973માં મલ્લિકાજીની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી, જે હતી સોનલ. ત્યારબાદ તેમણે મુઠ્ઠીભર ચાવલ, કલંકીની, હિમાલય સે ઊંચા જેવી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. વળી મુઠ્ઠીભર ચાવલ માટે તો તેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળેલો. હવે તેમના જીવનના એક વિચિત્ર કિસ્સાની વાત કરીએ તો તેઓ કાશ્મીરમાં એક ફિલ્મનું શૂટિંગ કરવા ગયા ત્યારે મલ્લિકાજી કપડાં બદલવા એક નાની કેબિનમાં ગયા હતા. તે વખતે બધા લોકો મલ્લિકાને ભૂલીને બીજી લોકેશન ઉપર શૂટિંગ કરવા જતા રહેલા ને 4 કલાક પછી તેઓને યાદ આવેલું કે મલ્લિકા ક્યાં છે, તેને તો આપણે ભૂલી ગયા. તેના કારણે મલ્લિકાને રૂમેટિક હાર્ટની બીમારી થઈ ગયેલી, જે તેમના માટે ખૂબ ખરાબ અનુભવ હતો. હવે આપણે જાણીએ કે મલ્લિકા સારાભાઈ ગુજરાતી ફિલ્મોમાં કેવી રીતે આવ્યા, તો તેની કહાણી પણ ધમાકેદાર છે. તે વખતે થયું એવું કે 1975માં મલ્લિકાજીને હેરાફેરી ફિલ્મ ઓફર થઈ, જેમાં અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના પણ હતા. તેમાં શૂટિંગના પહેલા જ દિવસે બાંદ્રાની અડધી બનેલી ઇમારતના 5મા માળે વિનોદ ખન્ના સાથે મલ્લિકાના ગીતનું શૂટિંગ હતું. તે વખતે સામે ખુરશીમાં બેઠેલા એક જાડા ડાન્સ ડિરેક્ટર વારે ઘડીએ રીટેક ઉપર રીટેક કરાવી રહ્યા હતા. આવું 3-4 વાર થતાં મલ્લિકાએ ડિરેક્ટર પાસે જઈને પૂછ્યું કે તમે કેમ વારંવાર રીટેક કરાવો છો, બધી વાર લિપસિંગ ને એક્ટિંગ તો પરફેક્ટ જ થાય છે. ત્યારે પેલા ડાન્સ ડિરેક્ટરે કહ્યું કે છાતીનો ડાન્સ કરો. આ સાંભળી મલ્લિકાજીએ બાજુમાં પડેલી ખુરશી ઉપાડી ને તેના માથા ઉપર મારી ને હિન્દી ફિલ્મોમાંથી નીકળી ગયા ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા ને રાજીવ સાથે 1975માં તેમણે પ્રથમ ગુજરાતી ફિલ્મ કરી, જે સુપર ડુપર હિટ રહી. અને જે ફિલ્મ હતી મેના ગુર્જરી, જેના ગીત સાચી રે મારી સતરે ભવાનીમાં, અંબા ભવાનીમાં હું તો તારી સેવા કરીશ મૈયા લાલ, અને બીજું અડધી રાત લડીએ મને રે જગાડી છંછેડી મનવીણાના તાર, આજે પણ એવરગ્રીન છે. ત્યારબાદ તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો પીઠીનો રંગ, સોનબા ને રૂપબા, પાથીજી મહારાજ, અષાઢી બીજ, હરસિદ્ધિ માતા, અજવાળી રાત અમાસની, મહાકાળી પાવાવાળી, બળિયાદેવ વગેરે. આમ 1976થી 1980 દરમિયાન તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી. અને તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કહે છે કે નાની ઇન્ડસ્ટ્રી, નાનો પરિવાર, પારિવારિક ફિલ્મો બનતી, તે વખતે કામ કરવાની ખૂબ જ મજા આવતી. મલ્લિકા સારાભાઈએ મોટા ભાગે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા ઉપર આધારિત ફિલ્મો કરી હતી. આ ઉપરાંત તેમણે 1980માં કથા ને 1984માં મિથુન ચક્રવર્તી સાથે સીસા નામની હિન્દી ફિલ્મ પણ કરી હતી. વળી પીટરના મહાભારતમાં મલ્લિકા એકલા ભારતીય હતા, બાકી બીજા બધા એક્ટર્સ બીજા દેશોના હતા. તે વખતે ફ્રેન્ચમાં બોલવાનું હતું ત્યારે મલ્લિકાજીને ફ્રેન્ચ ભાષા શીખવી પડી હતી. તેમાં તેમણે દ્રૌપદીનો રોલ ભજવ્યો હતો. 12 કલાકના શૂટિંગમાં 5 પુરુષો સાથે ફ્રેન્ચમાં વાત કરવાની હતી. જેમ જેમ અનુભવ થતા ગયા અને દ્રૌપદીના રોલ પ્રત્યે લોકોનો પ્રતિભાવ જોઈ તેઓનો કોન્ફિડન્સ વધતો ગયો હતો. તેઓ કહે છે કે હું જે કંઈ પણ છું તે મહાભારતના 5 વર્ષના અનુભવથી જ છું. વળી મલ્લિકાજી કહે છે કે પોતાની માતા તરફથી વારસામાં મળેલી કલાને પ્રદર્શિત કરવા માટે સ્ટેજ જોઈતું હતું, એ પછી નાટકનું હોય કે ફિલ્મનું,
તેનાથી મને કોઈ ફરક નહોતો પડતો। ભરતનાટ્યમ અને કુચીપુડી તેમની પસંદગીની નૃત્ય શૈલી છે। આ સિવાય 1989માં એક પાત્રીય નાટક શક્તિમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી। ત્યારબાદ સીતાપુત્રી નાટકના તેમણે 500 શો 3 ભાષામાં કર્યા હતા। મલ્લિકાજીએ યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશોમાં નૃત્યના અનેક કાર્યક્રમો કરેલા છે। વળી મલ્લિકાની સુંદરતા અદ્ભુત હતી। મલ્લિકા સારાભાઈ સારા ડાન્સર ને એક્ટરની સાથોસાથ સારા લેખક પણ છે। તેઓ નાટકોની સ્ક્રિપ્ટ પણ લખતા। વળી દૂરદર્શન ઉપર તેમણે સામાજિક બદલાવ, સ્ત્રી સશક્તિકરણ અને પર્યાવરણ જેવા અનેક વિષયો ઉપર કાર્યક્રમો તૈયાર કરેલા। તેઓ પોતાના શોની મોટાભાગની સ્ક્રિપ્ટ જાતે જ લખતા। મલ્લિકાજીએ ફિલ્મોની સ્ક્રિપ્ટ દૈનિક ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, વનિત ધ વીક જેવા સાપ્તાહિકો અને અખબારોમાં પોતાની લેખન કલા દ્વારા યોગદાન આપ્યું છે। હવે મલ્લિકા સારાભાઈને મળેલા એવોર્ડની વાત કરીએ તો બેસ્ટ એક્ટ્રેસ તરીકેના તો ઘણા એવોર્ડ તેમને મળ્યા છે। આ ઉપરાંત ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અને ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યા હતા। હવે મલ્લિકા સારાભાઈના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમણે 1982માં બિપિન શાહ સાથે લગ્ન કર્યા હતા। 7 વર્ષના લગ્ન જીવન બાદ 1989ની સાલમાં તેઓ બંને અલગ થઈ ગયા હતા। વળી 1984માં બંનેએ સાથે મળીને મૈપિન પબ્લિશિંગની સ્થાપના કરી હતી, જે આજે પણ કાર્યરત છે। હજુ પણ તેઓ બંને ખૂબ જ સારા મિત્રો છે। વળી સંતાનોમાં તેમને એક પુત્ર રેવંત અને પુત્રી અનાહિતા છે। રેવંત એક સારા એક્ટર અને કોરિયોગ્રાફર છે, જે મલ્હાર સાથે ગુજરાતી ફિલ્મ મિજાજમાં જોવા મળ્યા હતા। વળી મલ્લિકા સારાભાઈના ભાઈ પણ છે, જેમનું નામ કાર્તિકે સારાભાઈ છે, જેઓ અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસના ચેરમેન છે। આ ઉપરાંત 1984માં મલ્લિકાજી કોંગ્રેસમાં જોડાયા હતા ને લાલકૃષ્ણ અડવાણીની સામે લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા। વળી 2014થી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હાલમાં તેઓ સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરે છે ને પોતાની મા દ્વારા સ્થપાયેલી દર્પણ અકાદમીનો વહીવટ સંભાળે છે। તો આ હતી કહાણી ભારતીય કલાને વિદેશોમાં પણ પ્રખ્યાત બનાવનાર સુંદર અભિનેત્રી મલ્લિકા સારાભાઈની। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં મલ્લિકા સારાભાઈની તમને ગમતી ફિલ્મનું નામ કે ગીતનું નામ લખવાનું ભૂલતા નહીં। અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે। જય ગુજરાત। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો। આભાર।